ઉપરથી ખુલ્લા સંગ્રહ માટેના લંબચોરસ કન્ટેનરનું ઘનફળ 10 ઘન મીટર હોવું જોઈએ. પાયાની લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. પાયાની સામગ્રી માટેનો ખર્ચ $10 પ્રતિ ચોરસ મીટર છે. બાજુની સામગ્રી માટેનો ખર્ચ $6 પ્રતિ ચોરસ મીટર છે. સૌથી સસ્તા કન્ટેનર માટે સામગ્રીનો ખર્ચ શોધો. સૌ પ્રથમ આપણે આ ઉપરથી ખુલ્લા સંગ્રહ માટેના લંબચોરસ કન્ટેનરને દોરીએ. લંબચોરસની ઉપરનો ભાગ ખુલ્લો છે. અહીં આ મારો ઉપરનો ભાગ છે, કંઈક આ પ્રમાણે. ત્યારબાદ આપણે તેની બાજુઓ દોરીએ, જે કંઈક આ રીતની દેખાશે, આ પ્રમાણે. આ તેની બાજુ છે, આ રીતે. આ કન્ટેનર ઉપરથી ખુલ્લું છે માટે હું તેની અંદરની બાજુને પણ જોઈ શકું, જે કંઈક આ પ્રમાણે દેખાશે. તો તેઓ આપણને શું કહે છે? તેઓ આપણને કહે છે કે આ કન્ટેનરનું ઘનફળ 10 ઘન મીટર હોવું જોઈએ. માટે ઘનફળ બરાબર 10 મીટરનો ઘન. પાયાની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોવી જોઈએ. ધારો કે આ પાયાની પહોળાઈ છે, આપણે તેને એક્સ કહીએ. માટે પાયાની લંબાઈ 2x થશે. પાયાની સામગ્રી માટેનો ખર્ચ $10 પ્રતિ ચોરસ મીટર છે. અહીં આ પાયાનું ક્ષેત્રફળ થશે. જો આ પારદર્શક હોય તો આપણે તેને આ પ્રમાણે આગળ લંબાવી શકીએ, પરંતુ આ પાયાનું ક્ષેત્રફળ થશે અને તેનો ખર્ચ $10 પ્રતિ ચોરસ મીટર છે. આપણે તેને અહીં લખીશું $10 પ્રતિ મીટરનો વર્ગ. બાજુની સામગ્રી માટેનો ખર્ચ $6 પ્રતિ ચોરસ મીટર છે. બાજુની સામગ્રી માટેનો ખર્ચ $6 પ્રતિ મીટરનો વર્ગ છે. તો એક્સના વિધેય તરીકે આ બોક્સ બનાવવા કેટલો ખર્ચ થશે તે જોઈએ. પરંતુ આ એક્સ આપણને ફક્ત પાયાનું જ પરિમાણ આપશે. આપણે અહીં ઊંચાઈ પણ જોઈએ છે, માટે તે હવે એક્સ અને આ ઊંચાઈનું વિધેય બનશે. આપણે કન્ટેનરની ઊંચાઈને h તરીકે લઈએ. આ કન્ટેનરનો ખર્ચ શું થાય? માટે ખર્ચ બરાબર પાયાનો ખર્ચ. અહીં પાયાનો ખર્ચ $10 પ્રતિ ચોરસ મીટર છે. માટે 10 ગુણ્યા આ પાયાનું ક્ષેત્રફળ. અને પાયાનું ક્ષેત્રફળ શું થાય? તે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. માટે x ગુણ્યા 2x. અહીં આ પાયાનો ખર્ચ થશે, પાયાનો ખર્ચ. હવે બાજુઓનો ખર્ચ શું થાય? જુદી જુદી બાજુઓના પરિમાણ જુદા જુદા હોય છે. અહીં આ બાજુ, આ બાજુ અને આ બાજુનું પરિમાણ સમાન છે. માટે તે બંનેનું ક્ષેત્રફળ x ગુણ્યા h થશે. તેથી x ગુણ્યા h અને બાજુની સામગ્રી માટેનો ખર્ચ $6 પ્રતિ ચોરસ મીટર છે. તેથી આપણે અહીં 6 વડે ગુણીએ. પરંતુ આ ખર્ચ ફક્ત એક બાજુ માટે થશે. આપણી પાસે એવી 2 બાજુ છે, તેથી આપણે તેનો ગુણાકાર 2 સાથે કરીએ. માટે 2 ગુણ્યા 6 ગુણ્યા x ગુણ્યા h. હવે અહીં આ બાજુ, જેને હું ભૂરા રંગ વડે દર્શાવી રહી છું, અને આ બાજુ, એ બંનેના પરિમાણ સમાન છે. તેમનું ક્ષેત્રફળ 2x ગુણ્યા h થશે. 2x ગુણ્યા h. બાજુની સામગ્રીનો ખર્ચ $6 પ્રતિ ચોરસ મીટર છે. માટે આપણે તેમનો ગુણાકાર 6 સાથે કરીશું. અને આપણી પાસે આવી 2 બાજુઓ છે, આ એક બાજુ અને આ બીજી બાજુ. તેથી આપણે તેનો ગુણાકાર 2 સાથે કરીએ. માટે અહીં આ આખું એ બાજુઓનો ખર્ચ થશે. અહીં આ બાજુઓનો ખર્ચ થાય. હવે જોઈએ કે આપણે તેનું સાદુરૂપ આપી શકીએ છીએ કે નહીં. તેથી ખર્ચ બરાબર 10 ગુણ્યા 2 20 ગુણ્યા x ગુણ્યા x, જે xનો વર્ગ થશે, વત્તા 2 ગુણ્યા 6 xh, તેના બરાબર 12 xh, વત્તા 2 ગુણ્યા 6 12, 12 ગુણ્યા 2 24, એટલે કે 24 xh. માટે તેના બરાબર 20x નો વર્ગ વત્તા 36 xh. અહીં આ મારો ખર્ચ થશે. પરંતુ હું અત્યારે ન્યૂનતમ ખર્ચ શોધીશ નહીં, કારણ કે 2 ચલ સાથે ન્યૂનતમ ખર્ચ કઈ રીતે શોધી શકાય તે હું જાણતી નથી. ફક્ત 1 જ ચલ સાથે ખર્ચની ન્યૂનતમ કિંમત કઈ રીતે શોધી શકાય તે આપણે જાણીએ છીએ. માટે હું કહીશ કે એક્સની સાપેક્ષમાં આપણે અહીં ન્યૂનતમ ખર્ચ શોધીએ. પરંતુ જો આપણે એક્સની સાપેક્ષમાં ન્યૂનતમ ખર્ચ શોધવા માંગતા હોઈએ, તો આપણે આ એચને એક્સના વિધેય તરીકે લખવું પડશે. તો આપણે તે કઈ રીતે કરી શકીએ? આપણે એચને એક્સના વિધેય તરીકે કઈ રીતે લખી શકીએ? આપણે જાણીએ છીએ કે આ કન્ટેનરનું ઘનફળ 10 ઘન મીટર હોવું જોઈએ. માટે એક્સ
જે તેની પહોળાઈ છે ગુણ્યા 2x, તેની લંબાઈ ગુણ્યા તેની ઊંચાઈ બરાબર 10 થવું જોઈએ. તેના પરથી આપણે કહી શકીએ કે 2x નો વર્ગ ગુણ્યા h બરાબર 10. હવે જો આપણે h ને x ના સંદર્ભમાં લખવું હોય તો આપણે બંને બાજુ 2x ના વર્ગ વડે ભાગીએ. તેથી h બરાબર 10 ના છેદમાં 2x નો વર્ગ, માટે h બરાબર 5 ના છેદમાં x નો વર્ગ. માટે આપણે અહીં h ની જગ્યાએ તેની કિંમત 5 ના છેદમાં x નો વર્ગ લખી શકીએ. માટે ખર્ચ એટલે કે કોસ્ટ x ના વિધેય તરીકે 20x નો વર્ગ વત્તા 36x. આપણે હવે h ની જગ્યાએ 5 ના છેદમાં x નો વર્ગ લખીશું. માટે તેના બરાબર 20x નો વર્ગ વત્તા 36 ગુણ્યા 5 180 થશે, ગુણ્યા x ના છેદમાં x નો વર્ગ, જે x ની માઇનસ 1 ઘાત થાય. આમ આપણી પાસે x ના વિધેય તરીકે ખર્ચ છે. હવે આપણે તેની ન્યૂનતમ કિંમત શોધવા તૈયાર છીએ. તેના માટે આપણે અહીં નિર્ણાયક બિંદુ શોધીશું અને તે નિર્ણાયક બિંદુ મહત્તમ કિંમત ધરાવે છે કે ન્યૂનતમ કિંમત તે જોઈશું. નિર્ણાયક બિંદુ શોધવા આપણે આ વિધેયનું વિકલિત લઈશું અને પછી તે વિકલિત કઈ જગ્યાએ ઝીરો થાય છે અથવા અવ્યાખ્યાયિત થાય છે તે જોઈશું, અને પછી તે નિર્ણાયક બિંદુ પરથી તે મહત્તમ મૂલ્ય છે કે ન્યૂનતમ મૂલ્ય તે શોધીશું. માટે સી પ્રાઇમ ઓફ એક્સ બરાબર 40x ઓછા 180 ગુણ્યા એક્સ ની માઇનસ 2 ઘાત. આ વિકલિતને જોતા એવું લાગે છે કે તે એક્સ બરાબર 0 સિવાય એક્સ ની બધી જ કિંમતો માટે વ્યાખ્યાયિત થશે, અને એક્સ બરાબર 0 હોય તેમાં આપણને રસ પણ નથી. કારણ કે જો એક્સ બરાબર 0 લઈએ તો અહીં આપણને કોઈ પાયો ન મળે. માટે આપણે તે નિર્ણાયક બિંદુ વિશે ચિંતા કરવાની જરૂર નથી. એક્સ બરાબર 0 લઈએ તો આપણને અહીં ઘનફળ મળશે નહીં, અને તે આપણા માટે કામનું નથી. અને જો આપણે એક્સ બરાબર 0 લઈએ તો અહીં ઊંચાઈ પણ અવ્યાખ્યાયિત થઈ જશે. આમ એક્સ બરાબર 0 સિવાય આ બધી જ એક્સ ની કિંમતો માટે વ્યાખ્યાયિત થાય. હવે વિકલિત 0 ક્યારે થશે તે શોધીએ. માટે 40x ઓછા 180 ગુણ્યા એક્સ ની માઇનસ 2 ઘાત બરાબર 0. આપણે અહીં બંને બાજુ 40x ને ઉમેરી શકીએ. માટે 40x બરાબર 180 ના છેદમાં એક્સ નો વર્ગ. હવે સમીકરણની બંને બાજુએ એક્સ ના વર્ગ વડે ગુણીએ. માટે 40x નો ઘન બરાબર 180. હવે બંને બાજુ 40 વડે ભાગીએ. માટે એક્સ નો ઘન બરાબર 180 ના છેદમાં 40, જેના બરાબર 18 ના છેદમાં 4, અને તેને 9 ના છેદમાં 2 તરીકે પણ લખી શકાય. હવે જો આપણે x માટે ઉકેલવા માંગતા હોઈએ તો બંને બાજુ ઘનમૂળ લઈએ. માટે x બરાબર, જે આપણું નિર્ણાયક બિંદુ થશે, x બરાબર 9 ના છેદમાં 2 આખાની 1 ના છેદમાં 3 ઘાત. 9 ના છેદમાં 2 નું ઘનમૂળ, આનું અંદાજિત મૂલ્ય શું થાય તે જોઈએ. તેના માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. નવના છેદમાં 2 આખાની 1 ના છેદમાં 3 ઘાત, અને તેના બરાબર આપણને લગભગ 1.65 મળે. અહીં x બરાબર લગભગ 1.65. તે આપણું નિર્ણાયક બિંદુ થશે. હવે આપણને અહીં ફક્ત એક જ નિર્ણાયક બિંદુ મળે છે, માટે એવી શક્યતા છે કે તે x આપણું ન્યૂનતમ મૂલ્ય જ હોઈ શકે. પરંતુ આપણે આ x આગળ ન્યૂનતમ મૂલ્ય જ મેળવીએ છીએ તેની ચકાસણી કરવા દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ. માટે અહીં દ્વિતીય વિકલિત, જે આનું વિકલિત થશે, સી પ્રાઇમ પ્રાઇમ ઓફ એક્સ બરાબર 40 ઓછા 180 ગુણ્યા માઇનસ 2, જે માઇનસ 360 થશે. માટે પ્લસ 360 ભાગ્યા એક્સ ની 3 ઘાત. અહીં આનું વિકલિત માઇનસ 180 ગુણ્યા માઇનસ 2 એટલે કે વત્તા 360 થશે, જે આ છે, ગુણ્યા ઘાતાંકમાંથી 1 નો ઘટાડો કરીએ તો એક્સ ની માઇનસ 3 ઘાત, જે આ થશે. હવે જ્યારે એક્સ બરાબર 1.65 હોય ત્યારે આ ધન થશે અને આ પણ ધન થશે. માટે આપણે કહી શકીએ કે સી પ્રાઇમ પ્રાઇમ ઓફ 1.65 એ 0 કરતા મોટું છે. માટે આપણને ઉપરની તરફ ખુલતો પરવલય મળે. જે કંઈક આ રીતે દેખાશે. અને જ્યારે વિકલિત બરાબર 0 હોય ત્યારે, એટલે કે આ બિંદુ આગળ, આપણને ન્યૂનતમ મૂલ્ય મળે.
અહીં આપણને ન્યૂનતમ કિંમત મળશે, માટે આપણે અહીં આપણા ખર્ચનું ન્યૂનતમ મૂલ્ય શોધી રહ્યા છીએ. હવે જો આપણે આપણા પ્રશ્ન પર પાછા જઈએ તો આપણે હવે એક્સ ની કિંમત જાણીએ છીએ, માટે આપણે સૌથી સસ્તા કન્ટેનર માટે સામગ્રીનો ખર્ચ શોધવાનો છે. આપણે ફક્ત ખર્ચ શોધવાનો છે. આપણે એક્સ ના વિધેય તરીકે ખર્ચ જાણીએ છીએ, માટે આપણે આ સમીકરણમાં એક્સ ની જગ્યાએ 1.65 લઈએ. માટે આપણે આ ખર્ચના સમીકરણમાં એક્સ ની જગ્યાએ 1.65 લઈએ. માટે આપણે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અને આ સમીકરણમાં એક્સ ની કિંમત મૂકીએ. 20 × 1.65² + 180 × 1.65 ની માઇનસ 1 ઘાત, જેને 180 ના છેદમાં 1.65 પણ લખી શકાય. માટે 180 ભાગ્યા 1.65, અને અહીં આપણને લગભગ $163.5 મળશે. માટે કન્ટેનરનો ખર્ચ બરાબર સી ઓફ એક્સ બરાબર લગભગ $163.54 થશે. તેના બરાબર લગભગ $163.54, જે ખરેખર મોંઘું બોક્સ છે. તેમાં વપરાયેલી સામગ્રી ઘણી મોંઘી છે, તેમ છતાં આ બોક્સ ઘણું મોટું પણ છે. 1.65 તેની પહોળાઈ થશે અને તેની લંબાઈ 1.65 થી બમણી થશે. અને પછી તમે આ બોક્સની ઊંચાઈ પણ શોધી શકો. તેની ઊંચાઈ એટલી બધી વધારે થશે નહીં, 5 ભાગ્યા 1.65² જે લગભગ 2 મીટર કરતા ઓછું થશે. આમ આ ખૂબ જ મોંઘી સામગ્રીમાંથી બનેલું મોટું બોક્સ છે, અને એક બોક્સ બનાવવા માટેનો ન્યૂનતમ ખર્ચ $163.54 છે.